આજે છે સિવિલ સર્વિસ ડે, જેને લઈને વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં આઈએએસ અધિકારીઓને સંબોધન કર્યું, જેમાં વડાપ્રધાન મોદીએ અધિકારીઓની ભૂમિકા કેટલી મહત્વની છે તેના પર ભાર મૂક્યો. સાથે જ અધિકારીઓને કહ્યું કે તમારે રાજકીય પાર્ટીઓનું ધ્યાન રાખવાનું છે કે તે ટેક્સ પેયર્સના પૈસાનો ખોટો વ્યય ન કરે. જો તમારી થોડી ચૂક થશે તો દેશનું ધન લૂંટાઈ જશે. આજે 16મા સિવિલ સર્વિસ ડે નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાન મોદીએ આઈએએસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે દેશને આઝાદીના સુવર્ણકાળ સુધી પહોંચાડવામાં અધિકારીઓની મોટી ભૂમિકા રહી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વડાપ્રધાન મોદીએ 33 મિનિટ સ્પીચ આપી હતી અને જેમાં તેમણે કહ્યું હતું કે દેશે તમારા ઉપર બહુ મોટો ભરોસો મૂક્યો છે, તમને તક આપી છે, ત્યારે તમારે લોકોના ભરોસા ઉપર ખરા ઉતરવાનું છે. તમારી સર્વિસમાં તમારા નિર્ણયનો આધાર માત્ર દેશ હિત જ હોવો જોઈએ. તમારે ધ્યાન રાખવાનું છે કે રાજકીય પાર્ટી સત્તામાં આવી છે તે ટેક્સ પેયર્સનો પૈસાનો ઉપયોગ પોતાના માટે કરે છે કે દેશવાસીઓ માટે. એક બ્યુરોક્રેટ કે તોર પર, એક સરકારી કર્મચારી કે તોર પર, અબ આપકો અપને હર નિર્ણય મેં કુછ સવાલો કા અવશ્ય ધ્યાન રખના હી પડેગા. જો રાજનીતિક દલ સત્તામાં આયા હૈ वो टैक्स पेयर्स मनी का इस्तेमाल अपने दल के हित के लिए कर रहा है या देश के हित के लिए कर रहा है, उसका उपयोग कहां हो रहा है, ये आप लोगों को देखना ही होगा. दोस्तों, आ प्रसंगे वडाप्रधान मोदीए सरदार पटेल ने पण याद कर्या हता. वडाप्रधाने कह्यू के सरदार पटेल जे ब्यूरोक्रेसी ने स्टील फ्रेम ऑफ इंडिया कहता हता, ते ब्यूरोक्रेसीए पण तेमनी बातों पर खरु उतरवू पड़शे. જો તમારાથી કોઈ ચૂક થશે તો દેશનું ધન લૂંટાઈ જશે. સરદાર પટેલ જિસ બ્યુરોક્રેસી કો સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કહા કરતે થે, ઉસી બ્યુરોક્રેસી કો ઉનકી અપેક્ષાઓ પર ભી ખરા ઉતરના હૈ, ક્યોંકિ અબ અગર બ્યુરોક્રેસી સે ચૂક હુઈ તો દેશ કા ધન લૂટ જાયેગા, ટેક્સ પેયર્સ મની તબાહ હો જાયેગા, દેશ કે યુવાઓ કે સપને ચકનાચૂર હો જાયેંગે. દર વર્ષે 21 એપ્રિલ ના રોજ સિવિલ સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાન ભવન ખાતે 21 એપ્રિલ 2006 ના રોજ પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે 21 એપ્રિલ 1947 ના રોજ દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે વહીવટી સેવાના પ્રોબેશનર્સ અધિકારીઓને સંબોધિત કર્યા હતા. સરદાર પટેલે તેમના ભાષણમાં આ અધિકારીઓને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા ગણાવ્યા હતા. ત્યારથી સિવિલ સર્વિસ દિવસની દર વર્ષે 21 એપ્રિલના રોજ ઉજવણી કરવામાં આવે છે.